નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ અગિયાર સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયમાં પદ્ય સાત નાટ્યમે તન્મ કૃત્રમ અર્થાત્ મેં આ નાટ્ય રચ્યું છે જે પદ્ય આજે આપણે ભણીશું પ્રસ્તાવનાની સમજૂતી પ્રાપ્ત કરીએ સંસ્કૃતની નાટ્યશાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે નાટ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધ પામેલા આ આચાર્ય ઈસવીસનની ત્રીજી શતાબ્દીની આસપાસ થઈ ગયા છે એમણે રચેલો નાટ્યશાસ્ત્રના નામે જાણીતો ગ્રંથ સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં તો પ્રસિદ્ધ છે જ એ ઉપરાંત નાટ્યની સાથે સંબંધ ધરાવતી વિશ્વની અનેક ભાષાઓના વિદ્વાનોમાં પણ એની એટલી જ પ્રસિદ્ધિ છે બીજી રીતે કહીએ તો એવો કોઈ નાટ્યવિદ મળવો મુશ્કેલ છે કે જે નાટ્ય આચાર્ય ભારતી ભારતથી પરિચિત ન હોય નાટ્યશાસ્ત્ર પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી પ્રાય તમામ શાસ્ત્રીય બાબતોનો વિચાર કરે છે એના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવી છે એ મુજબ દેવો બ્રહ્મા પાસે ગયા અને એમની પાસે એક એવી એવા ક્રીડનક એટલે કે રમકડાની માગણી કરી જે આનંદ સાથે ઉપદેશ આપી શકે તથા વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે આ માગણીના પ્રતિભાવમાં બ્રહ્માએ દેવોને જે ક્રીડનીયક આપ્યું એ જ આ નાટ્ય દેવોએ આ નાટ્યરૂપક ક્રીડનીયકને ભરત મુનિને આપ્યું ભરતે પોતાના એક સૌ પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ નાટકની ભજવણી કરી નાટ્યની ઉત્પત્તિના આ પ્રસંગમાં નાટ્યને લગતી કેટલીક મહત્ત્વની વિગતો પણ આપી છે આમાંથી નાટ્યને ક્યાંથી અને કેવી રીતે આકાર આપવામાં આવ્યો છે જે શ્લોક એકથી ત્રણ આ નાટક શું કરશે એ શ્લોક ચારથી આઠમાં અને આ નાટ્ય શું છે એ શ્લોક નવ એ ત્રણ બાબતોને લગતા નવ શ્લોકોનો સંગ્રહ અહીંયા કરવામાં આવ્યો છે અને આ બધા જ શ્લોકો જે છે એ અનુષ્ટૂપ છંદમાં રચાયેલા છે

એટલે નાટ્ય એ નામના ઇતિહાસ સહિત પંચમ એટલે 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 ઇતિહાસ સહિત કરોમી કે કરું છું ભાષાંતર જોઈએ હું બધા શાસ્ત્રોથી યુક્ત સર્વ શિલ્પોને પ્રવર્તનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સહિત હું અહીંયા રચું છું એટલે આવી રીતે ભરત મુનિ જે કહે છે કે પાંચ નાટકોની કે પાંચમો વેદ કે જે ભારતીય નાટ્યશાસ્ત્રી પરંપરામાં આચાર્ય ભરતનો સૌથી કહીએ તો પ્રાચીન ગ્રંથ ગણાય છે આ નાટ્યશાસ્ત્રમાં પ્રથમ અધ્યાયમાંથી આ શ્લોક જે છે એ લીધો છે જેમાં નાટક શું છે એનું મહત્વ અહીંયા દર્શાવવામાં આવ્યું છે એટલે નાટ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધ પામેલા આચાર્ય ભરત નાટ્ય નામના પાંચમા વેદની ઇતિહાસ સહિત રચના કરતા આ પ્રમાણે કહે છે કે સંસ્કૃત સાહિત્યમાં ચાર વેદ છે જેમાં ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં આ ચાર વેદોનું સ્થાન ખૂબ જ ઊંચું મનાય છે એ વેદોનો મહિમા પણ સૌથી વધારે છે આ કારણે જ્યારે કોઈ પોતાના ઇષ્ટ એવા કોઈ ગ્રંથને મહત્વનું સ્થાન આપવા ઈચ્છે કે એનો મહિમા કરવા માગે ત્યારે તે પોતાના એ ગ્રંથને વેદની સાથે મૂકી આપે છે મહર્ષિ વેદ વ્યાસે રચેલા મહાભારતના ચાહકો એનો મહિમા કરવાને માટે મહાભારતમ પંચમો વેદ અર્થાત મહાભારત એ પાંચમો વેદ છે એમ કહે છે એ રીતે અહીંયા પણ નાટ્યશાસ્ત્રનો મહિમા કરવાને માટે નાટ્યશાસ્ત્રને પાંચમો વેદ કહેવામાં આવ્યું છે અને નાટ્યશાસ્ત્રને પાંચમા વેદ તરીકે મૂકવાનું એક સબળ કારણ પણ અહીંયા મૂક્યું છે નાટ્યની અંગભૂત મનાતી પાઠ્ય અભિનવ ગીત અને રસ આ ચાર બાબતોને આ ચાર વેદમાંથી ઉદ્ધૃત કરવામાં આવી છે આ રીતે જોતા વેદ નાટ્ય શાસ્ત્રનો સ્ત્રોત છે એટલે આને પાંચમો વેદ કહેવામાં આવ્યું છે ત્યાર પછીનો શ્લોક જોઈએ એવમ સંકલ્પ્ય એવમ સંકલ્પ્ય ભગવાન સર્વવેદાન સ્મરણ અનુસ્મરણ નાટ્યવેદમ તથચક્રે ચતુર્વેદા અંગ સંભવત સંભવમ સંકલ્પ્ય એટલે કે સંકલ્પ કરીને ભગવાન એટલે કે ભગવાન આચાર્ય ભરતે સર્વ વેદાન એટલે કે બધા જ વેદોને અનુસ્મરણ કે યાદ કરતા ચતુર્વે વેદા અંગ સંભવમ એટલે ચાર વેદ અને એમના છ અંગોથી ઉદ્ભવેલું ચક્ર એટલે બનાવ્યો ભાષાંતર જોઈએ એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે પછી સર્વ વેદોને યાદ કરતા કરતા ચાર વેદ અને છ અંગોમાંથી ઉત્પન્ન થયેલ એવો નાટ્યરૂપી વેદ જે છે એ રચ્યો હવે આવા છ અંગોમાંથી એ ઉત્પન્ન થયેલા એ નાટ્યના વેદની એ રચના કરે છે એટલે આવી રીતે આચાર્ય ભરત જે છે એ નાટ્યશાસ્ત્ર પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી મોટે ભાગે સર્વ બાબતોની વિચારણા કરે છે અને નાટ્યના પ્રથમ અધ્યાયમાં જ નાટ્યની ઉત્પત્તિ વિશેની જે છે અહીંયા આપણે વાત કરવામાં આવી છે ત્યાર પછીનો શ્લોક જોઈએ ચગ્રાહ પાઠ્ય ઋગ્વેદા ઋગ્વેદા સામેભ્યો ગીત મેવચ યજુર્વેદા અભિના અભિનય રસા રસાનાથ અથર્વવેદા અપી અર્થાત ઋગ્વેદાત એટલે કે ઋગ્વેદમાંથી સામભ્ય એટલે સામવેદના મંત્રોમાંથી યજુર્વેદાત એટલે યજુર્વેદમાંથી અભિની અભિનયાન એટલે અભિનયોને રસાન એટલે રસોને આથર્વનાત એટલે કે અથર્વવેદમાંથી ઝગડા એટલે કે ગ્રહણ કર્યું ભાષાંતર જોઈએ એમણે આચાર્ય ભરતે ઋગ્વેદમાંથી સંવાદ સામવેદમાંથી ગીત યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા એટલે આવી રીતે ઋગ્વેદમાંથી સંવાદ કઈ રીતે કરવો એ ગ્રહણ કર્યું સામવેદમાં જે શ્લોકોનું ગાન કે કઈ રીતે એમાં પછી યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસોને એમણે ગ્રહણ કર્યા ત્યાર પછીનો શ્લોક જોઈએ ક્વચિત ધર્મ ક્વચિત ક્રીડા ક્વચિત અર્થ ક્વચિત છમ ક્વચિત હાસ્યમ ક્વચિત યુદ્ધમ ક્વચિત કામઃ ક્વચિત વધ ક્વચિત એટલે કે ક્યાંય ધર્મ ધર્મહ એટલે કે ધર્મ ચાર પુરુષોમાંનો એક પુરુષાર્થ ક્રીડા એટલે કે રમત અર્થ એટલે કે અર્થ વિથ ધન એક પુરુષાર્થ ક્ષમ એટલે કે શાંતિ કામઃ એટલે કે કામના જે એક પુરુષાર્થ આ બધું આપણે જોઈએ કે નાટ્યમાં હોય છે હવે ભાષાંતર જોઈએ ક્યાંક ધર્મ ક્યાંક ક્રીડા ક્યાંક અર્થ ક્યાંક શાંતિ ક્યાંક હાસ્ય ક્યાંક યુદ્ધ ક્યાંક કામના ક્યાંક વધ નાટ્યમાં આ બધું જ હોય છે આપણને બધું આ નાટક જે ચાલતું હોય એમાં આપણને જોવા મળે છે ક્યાંક ધર્મની વાતો ચાલતી હોય ક્યારેક રમત ચાલતી હોય ક્યારેક અર્થ ધન ચાલ ધનની બાબત ચાલતી હોય તો ક્યારેક શાંતિ છવાઈ જતી હોય હાસ્ય યુદ્ધ કામના વધ આ બધું જ આપણને નાટકમાં જોવા મળે છે ત્યાર પછીનો શ્લોક જોઈએ ધર્મો ધર્મ પ્રવૃત્તાના કામઃ કામો ઉપસેવીનામ નિગ્રહો દુર દુર્વિનીતાનામ વિનીતાનામ દમ ક્રિયા ધર્મ પ્રવૃત્તાના એટલે કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને કામોપસેવીનામ કામનું સેવન કરનારાઓને એટલે કે કામનાને ભોગવાનો જે સ્વભાવ ધરાવનારાઓને નિગ્રહ એટલે કે સંયમ દુર્વિનીતાના એટલે કે ખરાબ વર્તન કરનારાઓને દમ ક્રિયા એટલે કે દમન કરવાની ક્રિયા ભાષાંતર જોઈએ ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ કામનું સેવન કરનારાઓને કામ ખરાબ વર્તન કરનારાઓને સંયમ તથા વિનય વર્તન કરનારાઓને દમન કરવાની ક્રિયા આ નાટકમાં આપણને જોવા મળતી હોય છે ત્યાર પછીનો શ્લોક જોઈએ નાના ભાવો ભાવો સંપન્નમ નાના અવસ્થાંતરાત્મકમ લોકવૃત્તાનું કરણમ નાટ્યમેતન મયા કૃતમ નાના ભાવોપ સં સંપન્નમ અર્થાત વિવિધ ભાવોથી યુક્ત નાના અવસ્થાંતરાત્મકમ અર્થાત વિવિધ અવસ્થાઓ જેના અંતરમાં છે તે લોકવૃત્તાનું કરણમ કે જે લોકોના આચરણ જેવું આચરણ ધરાવતું મયા કૃતમ એટલે કે મેં રચ્યું છે ભાષાંતર જોઈએ વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓમાં અવસ્થાઓ અંતરમાં ધરાવનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટક મેં રચ્યું છે કે જો વધારે પડતો ભાવ રહેલો હોય વધારે પડતી અવસ્થાઓ છે કે અંતરમાં ધરાવનારી અને લોકોના આચરણનું અનુકરણ કરનારું જે આ નાટક જે આચાર્ય ભરત કહે છે કે મેં એમની રચના કરી છે ત્યાર પછીનો શ્લોક જોઈએ

અહીંયા બિચારાઓને એવો અર્થ થાય છે વિશ્રાંતિ જનનમ એટલે શાંતિ આપનારું ભવિષ્યથી એટલે કે બનશે અથવા તો થશે કાલે એટલે કે સમયે ભાષાંતર જોઈએ આ નાટ્ય દુઃખથી પીડાયેલાઓને મહેનત કરી થાકેલાઓને શોખથી પીડા પામેલા એટલે કે દુર્બળ લોકો માટે બિચારાઓને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનારું થશે એટલે કે જે લોકો દુઃખથી પીડાય છે મહેનત કરીને થાકી ગયેલા હોય છે શોખથી પીડા એટલે કે દુર્બળ લોકો હોય છે આવા બિચારા લોકોને આ નાટક જે છે એ હંમેશા શાંતિ આપનારું થશે ત્યાર પછીનો શ્લોક જોઈએ ધર્મ્ય યશસ્ય આયુષ્યમ હિતમ બુદ્ધિર વિવિધ લોકોપદેશ જનનમ નાટ્યમય ભવિષ્ય ધર્મ્યમ એટલે કે ધર્મમય યશસ્વી એટલે કે કીર્તિ કરનારું આયુષ્યમ એટલે કે આયુષ્યને હિતમ એટલે કે હિતકારક બુદ્ધિર વિવિધ ધનમ અર્થાત બુદ્ધિને વધારનારું લોકોપદેશ જનનમ અર્થાત લોકોને ઉપદેશ આપનારું ભાષાંતર જોઈએ આ નાટ્ય ધર્મને કીર્તિને આયુષ્યને હિતકારક બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું થશે એટલે ધર્મમાં કીર્તિમાં યશ આયુષ્ય હિતકારક બુદ્ધિ આ બધું વધારનારું અને લોકોમાં ઉપદેશ આપનારું થશે ત્યાર પછીનો છેલ્લો શ્લોક ન તજ જ્ઞાનમ ન તત શિલ્પમ ન સા વિદ્યા ન સા કલા નાસો યોગો ન તત્કર્મ નાટ્યમેય અસ્મિન અનસ્ય દ્ર દ્રશ્ય તે ભાષાંતર જોઈએ મતલબ આપણે ટિપ્પણી જોઈએ પહેલાં શિલ્પમ તત્જ્ઞાનમ એટલે કે જ્ઞાન શિલ્પ એટલે કે શિલ્પ કળા વિદ્યા એટલે કે જ્ઞાન જે આપણે શાસ્ત્ર કહીએ છીએ કલા એટલે કે સંગીત વગેરે લલિત કળા નાસવ યોગો કે જેમાં યોગ ન તત્કર્મ એટલે કે જેમાં કોઈ એવું કર્મ નથી નાટ્યમ અસ્મિનયસ્ય એટલે કે જે આ નાટ્યમાં યત ન દ્રશ્ય તે કે જે કળા વગેરે બધું આપણને અહીંયા જેમાં જે દેખાય નહીં અર્થાત તો આ નાટ્યમાં શિલ્પા શિલ્પ વિદ્યા કળા વગેરે બધું જોવા મળે છે ભાષાંતર જોઈએ એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી કે કળા નથી એવો કોઈ યોગ કે એવું કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું ન હોય એટલે બધું જ આપણને નાટકમાં જોવા મળતું હોય છે તો આવી રીતે આચાર્ય ભરતે એવા નાટકની રચના કરી કે જેમાં લોકો પોતાના દુઃખને દૂર કરી શકે છે મહેનત કરી થાકેલા હોય તો થાક ઉતારી શકે છે એટલે આવી રીતે બધી જ બાબતો જે છે એ આ નાટક આપણને નાટકમાં જોવા મળતી હોય છે તો અહીંયા આપણો આ પદ્ય પૂર્ણ થાય છે ભાષાંતર લખાઈ જાય ત્યારબાદ સારા અક્ષરે નોટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ નોટબુકમાં લખી અને પ્રશ્નોના જવાબની તૈયારી કરવી તો વિદ્યાર્થી મિત્રો ફરી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી અસ્તુ